नमस्कार मित्रों, आ वीडियो में आपने स्टैंडर्ड 10 यूनिट 7 कच्छ एंड देवयानी नु भावानुवाद जोईशु। मित्रों, आ वीडियो मात्र प्रस्तुत यूनिट नी समझ माटे छे। आ वीडियो में आपेल भावानुवाद मात्र विद्यार्थियों में पाठ विषय नी समझ केळवाय ते हेतु थी करवामां आवेल छे। विद्यार्थियों ने विनंती के तमारा विषय शिक्षक के विषय शिक्षिका नु मार्गदर्शन ने प्राधान्य आपशो। तो शुरू करिए। द देव्स एंड असुर्स वर ऑलवेज फाइटिंग ईच अदर। देवो अने असुरो हमेशा एक बीजा साथे लड़ता रहता। द देव्स वर फ्रॉम अमंगस्ट द गॉड्स। देवताओ देवो माथी हता। अमंगस्ट नो अर्थ माथी, तेओ माथी एवो अर्थ करवानो छे। द असुर्स वर डेमन्स। असुरो એ રાક્ષસો હતા। The Asurs were powerful, capable of all kinds of wickedness. અસુરો શક્તિશાળી અને દરેક પ્રકારની દુષ્ટતા માટે સક્ષમ હતા। અહીં wickedness એટલે દુષ્ટતા, ક્રૂરતા એવો અર્થ થશે। Some of them were great rulers and almighty kings. તેમાંના કેટલાક મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા। In their fight with the devs, the asurs had an advantage. દેવતાઓ સાથેની તેમની લડતમાં અસુરોને એક ફાયદો હતો। Advantage એટલે ફાયદો। They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. અહીં ફોર્મ્યુલાનો અર્થ સૂત્ર મંત્ર એવો કરવાનો છે। તેઓના પક્ષમાં એક મહાન સંત અને શિક્ષક ગુરુ શુક્રાચાર્ય હતા, જે મરેલા લોકોને જીવંત કરવાનો મંત્ર અથવા જાદુઈ સૂત્રને જાણતા હતા। He restored to life many asurs who were killed in the battles against the devs. અહીં રિસ્ટોર્ડ ટુ લાઈફ એટલે જીવંત કરવું। તેણે એટલે કે તેઓએ દેવો સામેની લડાઈમાં માર્યા ગયેલા ઘણા અસુરને જીવંત કર્યા। The devs did not have anybody who knew the mantra. દેવોની પાસે તે મંત્ર જાણનાર કોઈ ન હતું। They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા, તેમના ગુરુ પાસે ગયા અને તેમની મદદ લીધી। બટ બૃહસ્પતિ સે, I do not know the science of giving life to the dead. પરંતુ બૃહસ્પતિએ કહ્યું, હું મૃત લોકોને જીવન આપવાનું વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન જાણતો નથી। Only Shukracharya knows it. Shukracharya જ તેને જાણે છે। Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારે કોઈએ તેમની પાસે જવું જોઈએ અને તેના વિદ્યાર્થી તરીકે તેની સાથે રહેવું જોઈએ અને રહસ્ય શીખવું જોઈએ। We have nobody with us to undertake such a difficult task. અહીં task એટલે કાર્ય। અમારી પાસે કોઈ પણ એવું મુશ્કેલ કાર્ય હાથ પર લે એવું નથી। But we feel that your own son Kutch would be the best choice for this purpose. અહીં purpose એટલે કે હેતુ। પરંતુ અમને લાગે છે કે તમારા પોતાના પુત્ર કચ્છ આ હેતુ માટે શ્રેષ્ઠ પસંદગી હશે। બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ। થોટ ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે વિચાર કરો। એન્ડ ધેન સેડ, યસ, લેટ કચ્છ ગો। બૃહસ્પતિએ થોડા સમય માટે વિચાર્યું અને પછી કહ્યું, હા, કચ્છને જવા દો। ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ He could render them his service. અહીં render એટલે આપવું। દેવતાઓએ કચ્છને બોલાવ્યો અને તેને પૂછ્યું કે શું
તે તેમને એટલે કે તેઓને તેની સેવા આપી શકે છે. They say, go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the service of raising the dead. અહીં disciple એટલે કે શિષ્ય. તેઓએ કહ્યું, શુક્રાચાર્ય પાસે જાઓ અને જ્યાં સુધી મરેલાઓને જીવંત કરવાનું વિજ્ઞાનને શીખી ન જાઓ ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે તેમની સાથે રહો. Serve him with all devotion. અહીં ડિવોશન એટલે ભક્તિપૂર્વક, તેની સંપૂર્ણ ભક્તિપૂર્વક સેવા કરો. You may also be friendly with Devyani, his beautiful daughter. તમે તેની સુંદર પુત્રી દિવ્યાની સાથે પણ મૈત્રીપૂર્ણ રહી શકો. That will help you in attaining your objective. Attaining એટલે કે મેળવવું અને objective એટલે કે હેતુ. તે તમને તમારા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. Kach promised to do his best to fulfill his mission. કચ્છે પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવાનું વચન આપ્યું. He took leave of the devs and went to Shukracharya's hermitage. તે દેવતાઓની રજા લઈને શુક્રાચાર્યના આશ્રમ તરફ ગયો. The great sage received him with all kindness. મહાન ઋષિએ તેને પ્રેમપૂર્વક સ્વીકાર્યા, આવકાર્યા. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ, આઈ એમ કચ, ધ સન ઓફ બૃહસ્પતિ. ઓ મહાન શિક્ષક, હે મહાન શિક્ષક, કચ્છે કહ્યું, હું કચ છું, બૃહસ્પતિનો પુત્ર. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી બનવા માંગુ છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, હું તમારા ચરણોમાં સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે ઉત્સુક છું. Are you the son of Brihaspati? asked Shukracharya. તમે બૃહસ્પતિના પુત્ર છો? શુક્રાચાર્યએ પૂછ્યું. If so, what can I teach you that your father can't? જો એમ હોય તો હું તને શું શીખવી શકું છું કે તમારા પિતા શીખવી શકતા નથી? Anyway, બારું. You have come to me in search of knowledge. In search of એટલે કે ની શોધમાં. તમે મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યા છો. અહીં માનવાચક વાક્ય છે. I shall be happy to help you in whatever way I can. હું મારાથી બની શકે તે રીતે તમને મદદ કરવામાં ખુશી થશે. I shall be at your service from now on. હવેથી હું તમારી સેવામાં રહીશ. Said Kach. કચ્છે કહ્યું. You need not do any heavy work here. Said Shukracharya. તમારે અહીં કોઈ ભારે કામ કરવાની જરૂર નથી. શુક્રાચાર્યએ કહ્યું. You can help me in my prayers by bringing flowers from the jungle. તું મારી પ્રાર્થનામાં જરૂરી ફૂલો જંગલમાંથી લાવી મદદ કરી શકે છે. You can also bring firewood for my sacrificial fire and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. અહીં sacrificial fire એટલે યજ્ઞ, grazing એટલે ચરવું અને fed એટલે ખવડાવવું. You can also bring firewood for my sacrificial fire. તું મારા પવિત્ર યજ્ઞ માટે લાકડું પણ લાવી શકે છે. And you can look after my cows. અને તું મારી ગાયોની સંભાળ રાખી શકે છે. Take them out for grazing. તેને ચરાવવા માટે બહાર લઈ જઈ શકે છે. And bring them back when they are fed. અને તેઓ જ્યારે ચરી રહે, ખાઈ રહે ત્યારે તેમને પાછી લાવવાની રહેશે. I shall try to do everything to your satisfaction. Said Kach. હું તમારા સંતોષ માટે બધું કરવાનો પ્રયત્ન કરીશ. કચ્છે કહ્યું. Thus, આમ કચ્છ began to live with Shukracharya. કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યું.
Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. અહીં keen એટલે તીવ્ર. Because of his keen service, તેમની તીવ્ર ભક્તિ અને સારી સેવાને કારણે તેમણે એટલે કે કચ્છે શુક્રાચાર્યની કૃપા પ્રાપ્ત કરી. Kutch was young, handsome and very intelligent. And no wonder Devyani fell in love with him at first sight. Kutch juvan, udar ane khub j hoshiyar hato. Ane tema koi aashchary nathi ke Devyani teni sathe pehli nazar ma j prem ma padi gayi. But Kutch was a student and he could not respond to her love. Parantu Kutch ek vidyarthi hato. અને તેણે તેના પ્રેમનો પ્રત્યુત્તર આપ્યો નહીં. All the same, Kutch liked her and considered her a friend. Considered એટલે ગણવું. બધી રીતે કચ્છને તેણી ગમતી હતી અને તેને મિત્ર માનતો હતો. He gathered flowers and fruits for her and helped her in her household duties. તે તેણીના માટે ફૂલો અને ફળો એકત્રિત કરતો અને ઘરકામમાં તેણીને મદદ કરતો. અહીં હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે ઘરકામ. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. અહીં વોન્ડર અબાઉટ એટલે ભટકવું. કેટલીકવાર તેઓ જંગલોમાં ભટકતા અને ક્યારેક તેઓ સાથે ગીતો ગાતા અને નાચતા. In course of time, the Asuras found out why Kutch was staying with Shukracharya. સમય જતા અસુરોને ખબર પડી કે કચ્છ શુક્રાચાર્ય સાથે કેમ રહે છે. They did not want the secret of reviving dead people to be known to the devs and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. તેઓ ઈચ્છતા ન હતા કે મૃત લોકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય દેવતાઓ જાણી જાય અને તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમથી પોતાના સારા માટે દૂર કરવાનો નિર્ણય કર્યો. That could only be done by killing him. અને તે ફક્ત તેની હત્યા દ્વારા જ શક્ય બને એમ હતું. One day, when Kutch was taking his master's cows to the jungle, the Asuras waylaid him and killed him. અહીં waylaid એટલે અટકાવવું. To stop. એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો ત્યારે અસુરોએ તેને માર્ગમાં રોક્યો અને તેની હત્યા કરી દીધી. But they had to do away with his body. અહી to do away with એનો અર્થ થાય કે દૂર કરવું પડે. But પણ પરંતુ તેઓએ તેના શરીરને દૂર કરવું પડે તેમ હતું. They were afraid that Shukracharya might revive Kutch. Afraid એટલે ડર લાગવો. તેઓને ડર હતો કે શુક્રાચાર્ય કચ્છને જીવંત કરી શકે છે, જીવતો કરી શકે છે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. તેથી તેઓએ તેના શરીરના ટુકડાઓ કરી નાખ્યા, તેના શરીરને ટુકડાઓમાં કાપી નાખ્યા અને તે ટુકડાઓ વરુ અને શિયાળને આપ્યા. In the evening, સાંજે Devyani was waiting for Kutch, but the cows returned home without him. સાંજે Devyani કચ્છની રાહ જોતી હતી પણ ગાયો તેના વિના ઘરે પરત આવી. Devyani was upset. Devyani ચિંતિત થઈ. She went to her father and said, તેણી તેના પિતા પાસે ગઈ અને કહ્યું, The sun has set. The cows have returned home. સાંજ પડી ગઈ. ગાયો ઘરે પરત ફરી છે. Kutch has not come. Kutch આવ્યો નથી.
ही इज आइधर लॉस्ट ओर डेड, ते का तो खुवाई गयो छे अथवा मरी गयो छे। ओ फादर ब्रिंग कच बैक, हे पिताजी कच ने पाछा लाओ। आई कैन नॉट लीव विदाउट हिम, हूँ तेना विना जीवी शकू नहीं। शुक्राचार्य कंसिडर्ड फॉर अ व्हाइल एज टू व्हाट कुड हैव हैपेंड टू कच। शुक्राचार्य थोड़ा समय माटे विचार्यू के कच्छ नु शू थई सके छे, शू थयु हशे। ही फेल्ट दैट कच्छ वॉज डेड, एने लाग्यू, शुक्राचार्य ने लाग्यू के कच्छ मरी गयो छे। एंड सेड, अने तेने कह्यू, आई शेल ब्रिंग हिम बेक टू लाइफ, हूँ तेने जीवंत करीश। वेट अ लिटल, थोड़ी राह जो। देन ही साइलेंटली सेड द सीक्रेट मंत्र और मैजिक फॉर्मूला, पछी तेने गुप्त मंत्र एटले के जादुई मंत्र बोलिया। एट वंस, तरत ज कच अपीयर्ड बिफोर द मास्टर, कच पोताना गुरु समक्ष हाजर थयो। When Devyani asked him why he was late, Devyani ye jyare temne puchyu ke te modo kem padyo, he said, tyare tene kahyu, the asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals with them, asuroe mane mari nakhyo, mara sharirna tukda kari didha અને વરુ અને શિયાળને ખવડાવી દીધા। When the great saint your father summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you। અહીં summoned એટલે બોલાવું અને tearing એટલે ફાડીને બહાર આવું। When the great saint your father summoned me, જ્યારે મહાન સંત એવા તમારા પિતાએ મને બોલાવ્યો। I came out of the wolves and jackals, ત્યારે હું વરુ અને શિયાળની બહાર, tearing their bodies, તેઓના શરીર ફાડીને બહાર આવ્યો। And now I stand before you, અને હવે હું તમારી સામે ઉભો છું। Kach continued to live with Shukracharya and Devyani, હજુ પણ Kach Shukracharya અને Devyani સાથે રહેતો હતો। But the asurs did not keep quiet, परंतु असुरों चुप बैठा नहीं। One day, Kach was in the jungle collecting flowers, एक दिवस कच जंगलों में फूलों एकत्रित करी रहियो हतो, when the asurs caught him, त्यारे असुरों तेने पकड़ियो। They killed him, तेओए तेने मारी नाख्यो, and grinding his body into paste, grind એટલે કે પીસવું, અને તેના શરીરને પીસીને લુગદી બનાવીને, they mixed it with the waters of the ocean, તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધી। Devyani was again in despair when Kach did not return from the jungle, despair એટલે દુઃખ। જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાની ફરી નિરાશ થઈ, દુઃખી થઈ। શી ટોલ્ડ હર ફાધર ડેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, તેણીએ તેના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો નહીં લાવવામાં આવે તો તે જીવવાનું પસંદ કરશે નહીં। અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક, ફરી શુક્રાચાર્ય તેના જાદુઈ મંત્ર વડે કચ્છને પાછો લાવ્યા। The asurs were very disappointed at their failures, અસુરો તેમની નિષ્ફળતા પર ખૂબ નિરાશ થયા। They thought of a plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. અહીં dispose, dispose એટલે નિકાલ કરવો। તેઓએ કચ્છને એવી રીતે નિકાલ કરવાની યોજનાનો વિચાર કર્યો કે શુક્રાચાર્ય તેમને ક્યારેય પાછા લાવી શકે નહીં। The asurs caught Kach the third time, અસુરોએ કચ્છને ત્રીજી વાર પકડ્યો।
They killed him and burnt his body. તેઓએ તેની હત્યા કરી અને તેના મૃતદેહને બાળી નાખ્યો. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. તેઓએ રાખ એકત્રિત કરી અને રાખને સોમરસ સાથે ભેળવી દીધી જે શુક્રાચાર્યએ પીધી. When Kach was missing again, Devyani said to her father, જ્યારે કચ્છ ફરીવાર ગુમ થઈ ગયો ત્યારે દેવ્યાનીએ તેના પિતાને કહ્યું, Father, પિતાજી, કચ્છ went out to gather firewood. કચ્છ લાકડા એકત્ર કરવા નીકળ્યો હતો. But he has not come back. પણ તે પાછો આવ્યો નથી. Surely he is lost or dead. ચોક્કસ તે ગુમ થઈ ગયો છે અથવા મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્યે થોડી વાર ધ્યાન ધરીને કહ્યું, યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને હવે તેને જીવંત બનાવવું મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હું હવે લાચાર છું. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે પણ હું તેને જીવંત કરું છું, હી ઇઝ સ્લેઇન અગેન. સ્લેઇન એટલે મારી નાખું, તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, હે દેવ્યાની, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે શોક કરવો, કે શોક ન કરો. ડુ નોટ ક્રાય, રડશો નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. ડિસ્ટ્રેસ એટલે શોક કરવું, નિરાશ થવું. અને મોર્ટલ, એ મોર્ટલ એટલે નશ્વર, કે નશ્વર માટે તમારે પોતાને તકલીફ ન આપવી જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તમારી સુંદરતાથી વાકેફ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. તેમાંથી કોઈ પણ તમને લગ્નનો પ્રસ્તાવ મૂકી શકે છે. બટ દેવ્યાની સેડ. પરંતુ દેવ્યાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ માટે હું કેવી રીતે દુઃખ ના કરું. He was handsome. તે દેખાવે ઉદાર હતો. He was great and he was young. તે મહાન હતો અને તે જુવાન હતો. No god will be like him. તેના જેવા કોઈ દેવ નહીં હોય. I will starve myself to death and follow him. Starve એટલે ભૂખે મરવું. હું મારી જાતને ભૂખી મારી નાખીશ અને તેનું અનુસરણ કરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિસ ડોટર. શુક્રાચાર્ય તેની પુત્રી માટે દિલગીર હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ અ ડિસિપલ અંડર હિસ કેર. અને તેની દેખરેખ હેઠળ રહેલા શિષ્યની હત્યા કરનારા અસુરો પર ગુસ્સે થયા હતા. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. દેવ્યાનીની વિનંતી પર તેણે મૃત કચ્છને પાછો બોલાવવાનું શરૂ કર્યું. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છે તેના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો. આઈ એમ કચ્છ, હી સેડ. હું કચ્છ છું, તેણે કહ્યું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એશિસ with the divine wine that you have drunk. હું અસુરો દ્વારા માર્યો ગયો. તેઓએ મારું શરીર સળગાવી દીધું અને તેની રાખને તમારા દિવ્ય અમૃતમાં એટલે કે સોમરસમાં ભેળવી દીધી. Be gentle to me, O my master. હે મારા સ્વામી, નમ્ર બનો. Consider me as your son, as I am now part of you. હવે તમે મને તમારો પુત્ર માનો, કારણ કે હું તમારો જ એક ભાગ છું. Then શુક્રાચાર્ય said to દેવ્યાની. પછી શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું, What can I do now?
હવે હું શું કરી શકું? કચ ઇઝ વિધિન મી, કચ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ લીવ્સ, કાં તો હું રહું અથવા કચ જીવે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર, હવે પછીથી અમે બંને એક સાથે રહી શકીએ નહીં. ઇફ કચ ડાઈઝ, સેડ દિવ્યાની, દિવ્યાનીએ કહ્યું કે જો કચ મૃત્યુ પામે, આઈ વિલ નોટ લીવ, તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, આઈ ઓલ્સો ડાય, અને જો તમે મૃત્યુ પામશો તો હું પણ મરી જઈશ, મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય મૂંઝાયા. હી સેડ ટુ કચ, તેણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ, વિજય તમારો છે, એટલે તારો છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. દેવ્યાની તને દયાથી જુએ છે, દયાભાવપૂર્વક જુએ છે, તેથી મારી પાસેથી જાદુઈ મંત્ર એટલે કે મૃતકોને જીવંત બનાવવાનું રહસ્ય મેળવ. When you come out of me, try the mantra on my body. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે મારા શરીર પર આ મંત્ર અજમાવજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્યએ કચ્છને ગુપ્ત મંત્ર શીખવ્યો અને તેને પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ અપીયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઈંગ ડેડ. કચ્છ તેની બધી તેજસ્વીતાથી બહાર દેખાયો આવ્યો અને જોયું કે તેના ગુરુ મૃત્યુ પામેલા છે. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યુલી લર્ન્ડ મંત્ર. રિવાઇવ્ડ એટલે જીવંત બનાવવા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યુલી લર્ન્ડ મંત્ર, તેણે તરત જ તેના નવા શીખેલા મંત્રથી તેના ગુરુને જીવંત બનાવ્યા. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યુ બોર્ન આઉટ ઓફ હિમ. અહીં પેડ હોમેજ ટુ એટલે શ્રદ્ધાંજલિ આપવી. ત્યારબાદ કચ્છે તેમને તેમનામાંથી જન્મેલા હોવાથી તેમને પિતા કહીને તેમને શ્રદ્ધાંજલિ આપી. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. કચ્છ વધુ થોડો સમય રોકાયો અને પછી ઘરે પાછા ફરવા માટે તેણે તેના ગુરુના આશીર્વાદ માંગ્યા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ, બટ દેવ્યાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ સેડ ટુ હિમ. શુક્રાચાર્યએ કચ્છને વિદાય લેવાની મંજૂરી આપી, પણ દેવ્યાની તેને વિદાય લેતા જોઈને કહ્યું, ડોન્ટ ગો અવે, યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. ના, ના જઈશ, તું જાણે છે કે તું વિદ્યાર્થી હતો ત્યારથી જ હું તને કેટલો પ્રેમ કરું છું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે તારો અભ્યાસ પૂરો થયો છે, હવે સમય છે કે તારે મારો પ્રેમ પાછો આપવો જોઈએ અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ્છ સે, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તમારો ખૂબ આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તમે મારા જીવન કરતા પ્રિય છો. બટ યુ આર માય સિસ્ટર, પણ તમે મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, અમે એટલે કે આપણે બંને તમારા પિતાથી ઉત્પન્ન થયા. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, તમારા પ્રત્યેનો મારો બધો પ્રેમ એક બહેન માટે ભાઈનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવ્યાની. દેવ્યાનીએ કહ્યું, તું મહાન છે અને હું તને પ્રેમ કરું છું.
Remember, my love for you saved you from death 3 times. યાદ રાખ, તારા માટેના મારા પ્રેમથી તું 3 વાર મૃત્યુથી બચી ગયો છે. Why did I do that if not for love? પ્રેમ માટે નહીં તો મેં તે એટલે કે તને બચાવવાનું કેમ કર્યું? Don't discard me. મને તરછોડીશ નહીં. Accept me as your wife. મને તમારી પત્ની તરીકે સ્વીકારો. It is a sin if I agree to do what you say, said Kaj. કચે કહ્યું, જો તમે જે કહો છો તે કરવા માટે હું સંમત થાઉં તો તે પાપ છે. We have spent happy days together as sister and brother. આપણે ભાઈ બહેન તરીકે રહીને ખુશીથી દિવસો પસાર કર્યા છે. Let us continue that relationship. આપણે તે સંબંધ ચાલુ રાખીએ. I can assure you that I cannot be tempted into sinning. હું તમને ખાતરી આપું છું કે મને પાપ કરવાની લાલચ નહીં આવે. Devyani was so disappointed that she was angry and cursed him. Devyani એટલી નિરાશ થઈ કે તે ગુસ્સે થઈને તેને એટલે કે કચ્છને શાપ આપ્યો. Since you have betrayed my trust, અહીં betrayed એટલે કે દગો કરવો. Since you have betrayed my trust, what you have learned, you will not be able to practice. તમે મારી સાથે દગો કર્યો હોવાથી તમે જે શીખ્યા તે તમે અમલમાં લાવી શકશો નહીં. Kaj said, કચે કહ્યું, I refuse you only because you are my sister. હું તમને એટલા માટે જ ના પાડી કે તમે મારી બહેન છો. I don't deserve your curse. હું તમારા શ્રાપને પાત્ર નથી. You have done that because of your passion. તમે તમારી ઉત્કટતાને કારણે તે કર્યું છે. You said that what I have learned shall be useless. તમે કહ્યું કે હું જે શીખ્યો તે નકામું જશે. But I shall impart it to someone else and make it useful. અહીં impart એટલે વહેંચવું. પરંતુ હું તેને એટલે કે મંત્રને બીજા કોઈને આપીશ અને તેને એટલે કે મંત્રને ઉપયોગી બનાવીશ. In spite of Devyani's pleadings, Kaj had to leave. દેવ્યાનીની વિનંતી હોવા છતાં કચ્છને વિદાય આપવી પડી. Kaj was received by the devs with great honor and was greeted by Lord Indra himself. કચ્છને દેવો દ્વારા ખૂબ સન્માન સાથે આવકારવામાં આવ્યો અને પોતે ભગવાન ઇન્દ્ર દ્વારા તેમનું સ્વાગત કરાયું. આદિપર્વ મહાભારત. આ કથા આદિપર્વ મહાભારતમાંથી લેવામાં આવી છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, શેર કરશો અને હજુ સુધી જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.